એટલે આપણે બોલીને કદાચ તમારી જેમ હું હસાવી નથી શકતો લોકોને. એટલે ઓજસ છે એ બહુ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, સારો અભિનય પણ કરી શકે, એ સરસ હસાવી પણ શકે, એ બહુ સરસ ગંભીર વાતો પણ વાંચી વિચારીને યાદ રાખી શકે. હું તો એની સાથે ફેરો છું, દેશો ફેરો છું, યુરોપ પણ ફેરો છું અને અમેરિકા પણ ફેરો છું, એટલે આઈ કેન વાઉચ ફોર ધેટ. પણ મારે તમને કહેવું છે દોસ્તો, એ કહેવું છે કે એ એટલી બધી મસ્તી કરે ને, એટલે આપણને એમ થાય કે આપણે તો આટલું બધું કંઈ પહોંચી નહીં મળીએ એની સામે હસાવવામાં, એટલે કંઈક ટી શર્ટ જ એવું પહેરીએ કે લોકો જોઈ ન હશે. એટલે તમે જો ઓલા શરૂઆતમાં બહુ વખાણ કરતા હતા ને કે આવા મોટા લેખક છે, એટલે હિન્દીવાળા મોટા બડા મોટા, એટલે આપણે એ બહુ. અને આ જયભાઈ કહીને લોકોએ મને ઓલા હવેલીમાં બેસાડી દીધો છે એમ, ઠાકોરજીની જેમ, એટલે આપણે ખાલી જયવાળું રાખો એમાં કાંઈ વાંધો નથી. એ સેજ ઓલી અત્યારે છે ને હાઈપર ફેન મુવમેન્ટ થઈ રહી છે મારે, એટલે હું હાઈપર વેન્ટિલેટ થઈ રહ્યો છું. પણ એ કદાચ એ જય સુધી હજી પહોંચવા માટે મારે પહેલાં પોતાની જાતને કેળવવું પડશે અને એટલી કાબિલિયત મારે મેળવવી પડશે કે હું એ કહી શકું. આટલું શુદ્ધ ગુજરાતી જો આ ઓજસ કેટલું સરસ મજાનું ગુજરાતી બોલે છે, જે કાઠિયાવાડી વાત કરતો તો ને હું છું. અને અમારી કાઠિયાવાડી ભાષા, અમારા ઘણા મિત્રો તમારી ટાંગ ખેંચતા હોય છે કે શું છે આનો અર્થ શું થાય, હું કહું ઓલું તો એ અંધારાની સાથે આપણે એવી રીતે વાતો કરશું, બાકી હું શું હળવદનો જ તે. હું ગોંડલમાંથી પેલો એક શબ્દ મારી પાસે આવી ગયો છે, વાં. હવે ત્યાં બોલીએ આપણે એને બદલે વાં, વાં વાં પહોંચી જવાનું, વાં પહોંચી જવાનું. તો અમારે એટલી બધી મારી ઉપર ધડાપીટ બોલે છે કે આ વાં એટલે શું, વોટ ઇઝ વાં. વાતો કરવાનો લોકો સામે, ઓડિયન્સ સીટ એવું પડી ગઈ, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા લેતા બિલકુલ નીકળી ગયો. અને એ તો હું મારા એક સાહેબ એવું કહેતા અને એ ગુરુજ્ઞાન મને કામ લાગ્યું છે કે તમને બહુ બીક લાગે ને કોઈ ઓડિયન્સ સામે જાતા તો માની લેવું સામે બધા ગધેડા બેઠા છે. ક્યા બાત આ ઠાઠથી વાત કરવાની. વાહ ભાઈ વાહ. હું માનતો નથી, હું મારા ઓડિયન્સને રિસ્પેક્ટ આપું છું, પ્રેમ કરું છું, પણ એટલે એનો ભય ન રાખો. ભય જો લાગતો હોય ને તો બધ મને લેવું સામે કોઈ માણસો બેઠા જ નથી. બરાબર એને કઈ ખબર પડતી જ નથી, તમે જામી જ પડો જે કઈ કેવું હોય. તો હું યંગ સ્ટુડન્ટ્સને કહું કે ધુબાકા મારો, ધુબાકા ઝુકાવી દો, તમને બોલવાનું મન થતું હોય તો ચાલુ જ થઈ જાઓ. કોઈને પૂછવાની જરૂર નથી, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હા, ઘડાતા જાઓ, તમારી પાસે શું કેવું છે રસપ્રદ રીતે કંઈક હોવું જોઈએ. હા, પણ કારણ કે પહેલી વાર જાય ત્યારે પગ થર થર થાય એ બરાબર છે, બધા કદાચ જય વસાવડાના પણ થયા હશે જે તે સમય. હા બિલકુલ ને, એટલે તમે ભૂલી જાઓ એવું પણ બને, તમને મૂંઝવણ થાય, અચાનક કોક બધા બોલી જાય તો તમે તમારી સ્ક્રિપ્ટ ભૂલી જાઓ એવું પણ થાય. ગ્રેજ્યુઅલી મેં જોયું કે સ્ક્રિપ્ટની આંગળી પકડવામાં જ ફાયદો નથી. બરાબર, એટલે હું કાગળો રાખતો કે એવું બધું કંઈ વાંચીને તૈયાર કરતો જ બનતી, ખાલી મુદ્દાઓથી જ તૈયારી કરે. તો આવા આ તો પ્રમાણમાં સારું કે એક બિચારા પાટિયું લટકાવીને કન્ટેન્ટનું લટકાવીને ફરતા હતા. કેટલાક તો પર્સનલ પણ થઈ જતા હોય, કેટલાક જેને કહેવાય ને લપસિંદર હોય, આના માટેનો મેં શબ્દ રાખ્યો છે લપસિંદર. એ લપસિંદર એટલે શું કે એને પૂછવું કંઈ ન હોય, એને કહેવું હોય. બરાબર, એ કહેવા દેખાવ એવો કરે કે મારે એક પ્રશ્ન પૂછવો છે, પ્રશ્ન હોય જ નહીં, બાયોડેટા હોય એનો આખે આખો. અને પછી એમાં ધીરે ધીરે કે તમે તમારો નંબર આપશો તમે આમ. અને એને મને તો એવા ભટકાણા છે કે જે બાથરૂમની અંદર યુરિનલમાં પણ સેલ્ફી લેવા માટે આવે કે જરા કે સેલ્ફી લેશો ને ફોટામાં શું ઝડપવા માગતા હશે એ આપણે ક્યારેક સવાલ થાય કે અહીં શું કામ એને સેલ્ફી લેવી હશે. એટલે હું કહું તમે બહાર ઉભા રહ્યો, હું આવું ત્યાં આપણે ફોટો પડાવીએ. મોટિવેશન તો ક્યાંય બી મોટિવેશન ને કોઈ એવું. પણ હું એમ જોઉં કે તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ, આ બધા પણ કેરેક્ટર્સ છે એકચ્યુઅલી. આ બધા ન હોત તો આપણે શું કરત કેટણ પાઉ આ સાંભળવાનું હતું. અહીંયા નહોતા રાગડા તાણવાના, એ કદાચ ત્યાંથી એવું, એટલે ઉપરથી એવું નક્કી કર્યું, ઉપરથી એવું ડિવાઇન ડિઝાઇન, ડિવાઇન ડિવાઇન ડિઝાઇન કે ભાઈ આ આવું જ હતું ને અમને જ અહીંયા આવવાનું હતું. પણ તો વિચારો ક્યારેક ગાવાનું ને એવું બધું. એટલે જ્યારે એવું થાય કે પૃથ્વીનો પ્રલય થવાનો છે ને આજ રાત્રે 12 વાગે ઓલો ગ્રહ છે એ પટકાવવાનો છે, ત્યારે આપણે એવું ચોક્કસ વિચારશું. એટલે શું થાય કે કેટલાક લોકોનો પહેલા મોક્ષ થઈ જાય એમ. બરાબર, પ્રલય થાય પહેલા. આમ તો પોસ્ટ જરૂર મૂકજો કે સિંગિંગ લાઈવ એટ 11 PM onwards. And anything which is unusual is memorable. સાચી વાત. એટલે જે વિચિત્ર છે એ યાદગાર પણ છે. એટલે તમે ભેંસાસુર અવાજમાં જે કંઈ ભરણશો, ગાશો એમ તો મારાથી ન કહેવાય, એટલે જે કંઈ ભરણશો બરાબર એ કદાચ એવું બને કે લોકો પેલા ગિલ્ટી પ્લેઝર માટે કે આમાં છે ને આ સરસ, આપણે કબજિયાત દૂર થઈ જાય છે આ સાંભળવાથી. બરાબર, વાહ. એટલે આજે એવી હિંમત કરો તમે, મેં ન કરી આજો, એટલે એવી હિંમત કરી નાખવી તમારે.